કરી છું. એમાં જે વાતચીતનો પ્રયોગ આવી ગયો, ઓહો આય બોલ્યું તમે રજા, વાતચીતનો પ્રયોગ તો છેટે છેવટ સુધી છોડતા જ નથી, જોવાનું એ જ કહે છે ને, વાતચીત કર્યા જ કરો એની સાથે. માહિર માહિર વગરને ધોતી પેલું ભરાઈ ગયું હતું ઝાકરામાં. દાદા કે બોલી ગયો, આપણે ઝોકરા છે ને આસપાસના રોડમાં. ક્યાં છે આ તું છોકર? અરે હા ઉષા બોલો બેન. એટલે દાદાએ જે જ્ઞાન આપ્યું હું ચાલુ છે, દાદાએ જે જ્ઞાન આપ્યું હું શુદ્ધાત્મા છું એ અંદર પ્રતીતિ રૂપે છે. તો હવે આ જે અહંકાર છે એ ઉદય કર્મને લીધે કોઈ વખત એટલે પુણ્યના આધારે એને સાતાવેદ્ય લાગે, ને પાપના ઉદય ત્યારે એને અસાતાવેદ્ય લાગે. તો ઇન બિટવીન એ અહંકારની શું સ્થિતિ હોય છે? એટલે ધારો કે અત્યારે આપણે સત્સંગમાં બેઠા છે તો એ અહંકારની સ્થિતિ એ પ્રતીતિ રૂપે છે કે કેવી છે? અહંકારની પ્રતીતિ નથી, આત્માની પ્રતીતિ હોય છે. શું આત્માની પ્રતીતિ હોય ત્યારે અહંકારનું કશું જ હોય નહીં અસ્તિત્વ. તો અત્યારે કઈ સ્થિતિમાં હોય જ્યારે? અત્યારે ભૂગર્ભ. ભૂગર્ભ એટલે એની દોરી ઉદયાધીન બાંધેલી હોય છે અહંકાર. એ તો ડિસ્ચાર્જ અહંકાર કયો ને, એટલે ઉદયાધીન. જાગૃતિ ઉદયાધીન નથી, પણ અહંકાર તો ખરો ને, આપણા કર્મો તો ખરા. અહંકાર તો અત્યારે મારી જગ્યા, મારી ચોપડી, મારી પેન્સિલ બધું લઈને બેસી રહ્યો છે. નિરૂમા આર્યા જે તમે કહે ને ભૂગર્ભમાં જે અહંકાર ગયો છે એ અહંકાર તમને ઘણી વખત ખબર પડે છે, એટલે ઉષાને ઘણી વખત ખબર પડે છે કે હા તું દાદાનું જ્ઞાન જાણે છે, બહુ જાણે છે, વળી પાછી રૂપાળી છે, એમાં એ પાછી નથી પડતી. તો એ જ્યારે અંદરમાં ઉપર આવે છે ત્યારે કહે છે ઉષા કે આ બાજુ તું બોલે છે, એ કમ્પ્લીટ દેહાધ્યાસ છે એ ખબર પડે છે. હવે બીજું આ બાજુ શુદ્ધાત્મા છે, બોલું શું કહું છું કે શું છે બોલ. આ શુદ્ધાત્મા એ અનંત જ્ઞાનવાળો છે, એના કરતાં તું વધારે જ્ઞાનવાળી છે કે શું? તો એને કિક મારીને બહાર કાઢું છું તો એ પાછો આવી જાય છે. તો હવે એને એને ફ્રેક્ચર એ સૂક્ષ્મતર અહંકાર છે? ના ના, સૂક્ષ્મતર અહંકાર નથી. તન્મય આકાર થાય છે સૂક્ષ્મતર અહંકાર. આ તો સ્થૂળ અને સૂક્ષ્મ. હું રૂપાળી છું, શેની રૂપાળી? પણ એ જે અંદર શરેરાય છું ના, પણ એવું આપણે ના પાડીએ છીએ કે આવું છે જ નથી એમ, હું શુદ્ધાત્મા છું એવું જ, પણ અંદરથી એવું આવી જાય છે. હવે તેને એને એ ડોક્યા કરે છે અંદરમાંથી બહાર ખબર પડે છે. એને કશું નહીં, એને જુદું રાખવાનું હોય તો તું આ બોલ્યા કરતું, તારે જે માનવું એ માન્યા કર, છે જ નહીં આમાં કશું તેને શું. તો પછી આને ફ્રેક્ચર કરવા માટે આ શરીર એ મારું શરીર નથી હું શુદ્ધાત્મા છું એવું બોલ્યા કરે, એને જોયા કરો, એને જુદું રાખવાનું, બીજું કશું કઈ મગજ મારી ભાંજગડ કરવાની જરૂર શું છે? આમાં હેલ્પિંગ નથી થતું? એને થાય પણ શું, થોડી વારમાં પચડી બે, તા તો ચડવાનું જ છે, એટલે એને જોયા જ કરવાનું. હા જોયા જ કરવાનું, ઠેર ઠુંથી આ જ કર્યા કરવાની છે ઉષા તો, એમ કે થોડી છળખાનું છોડવાની છે અસ્તિત્વ. એટલે એને ગણકારે નહીં તો એને ધીમે 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 એનું જોર ઓછું થતું થાય. ખાલી એનું કેટલી વખત અપમાન કરે તો એ ઘટતું નથી, ડોક્યા કરે છે ના ના એમ કે ગાંઠ. એટલે એનું એનું અપમાન કરવાનું ખરું એવું? કોઈ બહુ બહુ એવું કર્યું હોય તો અપમાન કરાય, કેમ ના કરાય? આપણે ઠપકો નથી આપતા, વળતા નથી, બધું થાય, બધું કરાય. જય સચિદાન. પછી પેજ 177 લાસ્ટ પેરા, આત્મજ્ઞાન વિના નહીં જ્ઞાયક. એ આપણે 178 પર લઈએ, સેકન્ડ પેરેગ્રાફ થી. આ શરીર શું કર્યું ત્યાંથી શરૂ? પેજ 178 સેકન્ડ પેરેગ્રાફ. આ શરીર શું કરી રહ્યું છે એને જાણવું જોઈએ. આપણે જજ સાહેબ જજમેન્ટ આપતા હોય તો પણ એમણે જાણવું જોઈએ કે આ જજ શું કરી રહ્યા છે. એ આપણું જ્ઞાન અને જજ શું કરી રહ્યા છે એ એમનું, બંને પોતપોતાની છે તે ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે છે અને સાહેબ સાહેબની ફરજ બજાવે. તમે સાહેબને ઓળખો કે ના ઓળખો, માણસ સારા છે ને કે થોડા ખરાબે છે? પ્રશ્ન કરતા થોડા ખરાબે છે. દાદાશ્રી કહે જુઓ ઓળખે ને હું જ છું સાહેબ કહે તો આવું નિષ્પક્ષપાતી બોલે? તમે સાહેબને ઓળખો ને, દાદા પૂછે છે થોડા સારા માણસ છે થોડા ખરાબ એ છે?
તો કે થોડા ખરાબે છે. ઓ તમે ઓળખો કે છે? જો હું સાહેબ છું એવું માનતો હોય તો કઈ રીતે કહી શકે કે હું ખરાબ છું કે સારો? એટલે પોતે સાહેબથી જુદો પડી ગયો એટલો બધો નિષ્પક્ષપાતી થઈને કહે છે કે ના કે સાહેબ કેવા છે પોતે? દાદા જબરા છે નહીં, બધાને પકડે છે. હમણાં મેમ સાહેબ ને પકડશે જોજો ને. જ્ઞાન લીધેલાનું ફળ શું? જ્યાં આગ્રહ છે ત્યાં જ્ઞાન નથી, જ્ઞાન છે ત્યાં આગ્રહ ના હોય. જ્ઞાન એટલે નિરાગ્રહી. પ્રશ્નકર્તા નિરાગ્રહી. દાદાશ્રી કહે જે ચંદુભાઈ તે ચંદુભાઈ આગ્રહ કરે દુરાગ્રહ કરે તેને જાણવું એનું નામ જ્ઞાન. તમે જાતે ચંદુભાઈ થઈ જાઓ પછી જ્ઞાન ક્યાં રહ્યું? તે હું મંદિરમાં દર્શન કરું છું કે હું આમ કરું છું એવું બધું તમારે કરવાનું હોય નહીં. તમારે તો ચંદુભાઈ શેના દર્શન કરે છે એ બધું જોયા કરવાનું. દર્શન એ ચંદુભાઈ કરે છે. કેટલી જબરજસ્ત વાત છે. નહીં હું જોયા કરવાનું. જોનારો જિંદગી આખી એ સરખો. આપણે આગળનું લઈએ 179 કુચારિત્રનું જારણપણું એ જ ચારિત્ર. આ સરસ વાત છે. પેજ 179 કુચારિત્રનું જાણપણું એ ચરિત્ર. પ્રશ્ન કરતા ચારિત્રમાં આ બધું આવવું જોઈએ ને? દાદાશ્રી ચારિત્રમાં લાવવાની જરૂર જ નથી. કુચારિત્ર જાણે એનું નામ ચારિત્ર. સારા ચારિત્રની મસ્તી આવે એ કુચારિત્ર. એ ભયંકર જોખમદાર. કેટલી સરસ વાત આપી છે. ગમે એટલું કુચારિત્ર હોય પણ તું એનો જાણકાર રહે તો એ જ ચારિત્ર છે. ખરું ચારિત્ર આત્માનું. અને ગમે એટલા સારા ચારિત્રવાળો મસ્તીમાં આવી ગયો, ઓહો કેવો છો, સાત્વિક છો ને, આમ છો ને, ભક્તિવાળો છો ને, આમ તો એનું જે મસ્તી આવી ગઈ એ કુચારિત્ર કર્યું. એની બહુ મોટી જોખમદારી આવે છે. પછી આગળ પ્રશ્ન કરતા તો અમારે ક્ષાયક શંકિતનો અહંકાર આવે તે? દાદાશ્રી જ્ઞાન આપીએ તો અહંકાર તો ના આવે પણ મસ્તી આવે, એ ખોટું પાછું. પ્રશ્ન કરતા તે પછી તમે તો પછી કોઈ જાતનો આનંદ રહેવા જેવી જગ્યા નથી. મને આવી મસ્તી બહુ આવેલી. હા સ્ટાર્ટિંગમાં જ્ઞાન મળતું એવી મસ્તી, એવી મસ્તી, ઓહો હો, આખા દુનિયામાં આપણા જેવું તો કોઈને છે જ નહીં. અધર ચાલે ધરતીથી અધર જ. શું દાદાએ આપણને જ્ઞાન આપી દીધું છે. અહો હો મલ્લીનાથ છું, ઓહો મહાવીર છું, ઓહો એવું રહેતું હતું. પછી આ ક્ષાયક દાદા કે તમે સહાયક સંકેત આપ્યું છે કૃષ્ણ ભગવાનને હતું શ્રીમદ રા અંદર, ઓહો આપણે તો એવી સ્ટેજમાં પહોંચી ગયા. એને તો કંઈ ક્રમ ના હતા, આપણે તો અક્રમથી પહોંચે. વાહ વાહ વાહ, આપણી તો શું વાત છે. આવું બહુ રહેતું તું, એની મસ્તી આવી ગઈ હતી. ખબર ના પડતી કે આ ખુમારી છે કે મસ્તી છે. ખુમારી હોય એ જુદી વસ્તુ પણ મસ્તી આવી ગઈ. તને આવેલી કે કશી નહીં? તમે શુદ્ધાત્મા છે આ બધા છો કે શુદ્ધાત્મા છો? ત્યારે આવી પહોંચું. દાદાશ્રી બળ્યું આનંદ તો પોતાના સ્વરૂપમાંથી જ આનંદ લો ને. કે છે કેસેથી આનંદ લેવા એવું રાખ્યું નહીં તો કે તમે બહારથી ક્યાં લેવા જેવું છે? સ્વરૂપમાંથી જ લો, શુદ્ધાત્મામાંથી જ લો. આપણે હજુ બહાર ખોળવા જઈએ છીએ, ક્યાંક તો મળશે, ક્યાંક તો મળશે. હજુ ના પાડે છે દાદા. આત્મામાંથી જ લો ને, અહીં તો કે લેવા જેવું છે. પેજ 180 આભાસી આનંદ શું લેવાનો? મસ્તીઓ લેવાની હોય
મસ્તી તો આ બહારના લોકો લૌકિક ધર્મને ધર્મ માને છે. એ લોકો મનની મસ્તીમાં, દેહની મસ્તીમાં, વાણીની મસ્તીમાં, આખું જગત મસ્તીમાં ભમી રહ્યું છે. બાવા બાવલી સાધુ સંન્યાસીઓ બધા જ મસ્તીમાં પડ્યા છે. એ આખો દાડો મસ્તી ના રહે થોડીક વાર, પછી પાછું હતું તેનું તે, પછી મસ્તી આવે. અને અહીં તો મસ્તી ના હોવી જોઈએ. પ્રશ્ન કરતા, પણ અમે તો બીજી બધી મસ્તી છોડી અને અમે હવે દાદાની મસ્તીમાં રહીએ છીએ. દાદાશ્રી, એ મસ્તી ના ગણાય. બાકી સારા ચરિત્રની મસ્તી હોય તે ઉલટું નુકસાન કરે છે. એના કરતાં કુચારિત્રનું જાણપણું એ ફાયદો કરે છે. કુચારિત્રને જાણે એ આત્મચારિત્ર. પ્રશ્ન કરતા, અમે કુચારિત્રને જાણ્યું તો ખરું, પણ પોઝિટિવ ચારિત્રમાં કોઈ જાતના આનંદ વગર નહીં, આનંદ વગર જીવવાનું. દાદાશ્રી, જાણે તે ઘડીએ આનંદ જ હોય ને, હોય ને કરે તે ઘડીએ દુઃખ હોય. પ્રશ્ન કરતા, હવે અમારું કુચરિત્ર જાણ્યું તે વખતે તો આનંદ શેનો હોય, એ તો દુઃખ વૈરાગ થાય કે આ કુચારિત્ર જાણ્યું. દાદાશ્રી, કુચારિત્રનો સ્વભાવ એવો છે કે પોતાનું એ જાણપણું ખોવાઈ જાય. જો એટલી બધી જાગૃતિ થયેલી હોય ને, હોય અને કુચારિત્રમાં જ્ઞાન હાજર રહે, જાણપણું, તો એ ઊંચામાં ઊંચું ચારિત્ર છે. પ્રશ્ન કરતા, પણ વંકાયેલું દેખાય તે વખતે દુઃખ થાય, દુઃખ તો થાય ને? દાદાશ્રી, એ નોય વંકાયેલું, ભગવાનને ત્યાં વંકાયેલું નથી, સમાજમાં વંકાયેલું છે. સમાજ શું કહે છે? એટલે આ વાંકો ને આ સીધો, આ નાલાય અને આ લાય, એ બધા દ્વંદ્વવાળો સમાજ છે. ભગવાનને ત્યાં એક જ વસ્તુ છે, બધા નેય છે. પેજ 181. આખો મહાત્મા માટે કેટલું બધું જબરજસ્ત કહી દીધું દાદા, કે સેફ સાઈડમાં મૂકી દીધા. આ દુરુપયોગ કરવા માટે નથી, સેફ સાઈડ સમજવા માટે, કે આ ખરાબ સારું ઊંધું છતું બધું ડિસ્ચાર્જ ભાગમાં છે, આપણે શુદ્ધાત્મા છીએ. અને આપણે બીજાને હર્ટ થતું હોય, દુઃખ થતું હોય, ઠપકો આપો, પ્રતિક્રમણ કરાવો, બધા ઉપાય છે જ પાછા જોડે જોડે. પેજ શું કહો છો? અહીં માઇક આપો. મસ્તી યોગ્ય નથી. કોઈ મસ્તી એટલે મશ્કરી, એ બધું. મસ્તી એટલે મશ્કરી નહીં, ના એ નહીં, પણ એના જેવું જ કહેવાય ને આપણે મસ્તીમાં ઘણું બધું. મસ્તી શબ્દ દાદાનું વેલ્ડિંગ એવું છે કે મનમાં તન્મય આકાર વર્ત્યા કરે, એ મસ્તી કહેવાય. મનની મસ્તી. મશ્કરી બધું રહેતું નથી ને, કોઈને દુઃખ થાય એવી મશ્કરી કરવાનો અધિકાર જ નથી. નિર્દોષ આનંદ, નિર્દોષ ગમત હોય પણ કોઈને દુઃખ ના થવું જોઈએ. પેજ 81. પેજ 181. એમાં હવે આ કરતા પણ આમ એમાં બહુ સરસ પૂછણ આવડશે. કરતા થયો એનો જ્ઞાતા થા, એટલે આ જાણપણું કેવી રીતે ગોઠવો? એક કુચારિત્ર ઊંધું છતું, હવે આ કરતાપણા ઉપર આવે છે. એક દાદા ને સરસ જુદું પાડી આપે છે બધું. શું કહો છો નિરૂમા? અહીંયા પેજ 180 પર દાદા જે કહે છે કે મસ્તી ના, ચારિત્રની મસ્તી ના ગણાય, પણ કે એ નુકસાન કરે, તો એ નુકસાન કઈ રીતે કરે? ચારિત્રની મસ્તી ના, એવું નથી કહેતા. દાદાની મસ્તી એ મસ્તી ના ગણાય, અને સારા ચારિત્રની મસ્તી હોય તે નુકસાન કરે એમ. ઉપરથી દાદાની વાતની જે મસ્તી ચડે ને, એ ખરેખર મસ્તી ના કહેવાય એમ. નીરુબેને કહ્યું કે મને આવી બધી મસ્તી ચડેલી, ખરેખર એ મસ્તી દાદા ના પાડે છે. પણ જે ચારિત્ર, કે જો હું કેવો હોશિયાર છું, કેવો હું સદાચારી છું, હું ધર્મિષ્ઠ છું, હું સેવાભાવી છું, કેટલા બધા ધર્મ મેં કર્યા છે, કેટલા ઉપવાસ કર્યા છે, આ બધું કેટલું, એ જે બધી માને ને પોતાનું ચારિત્રનું, એની મસ્તીમાં જ રહે, એને ના પાડી, નુકસાન કરે છે. કુચારિત્રનો સ્વભાવ એવો છે કે પોતાનું એ જાણપણું ખોવાઈ જાય. કુચારિત્રમાં એ જ વાત ને, એટલે કુચારિત્ર જ્યારે હોય ને ત્યારે જાણપણું ના રહે, જ્ઞાતાપણું ના રહે. કુચારિત્ર પોતે જ એવું છે, તે બહુ આવરણ આવી જાય, બેભાન કરી નાખે.
જો એટલી બધી જાગૃતિ થયેલી હોય એમાં જો જાણપણું રહેતું હોય, કુર ચારિત્ર વખતે પણ જો જાણપણું રહેતું હોય, જ્ઞાન નાજે રહેતું હોય, તો એના જો ઊંચામાં ઊંચું ચારિત્ર કે ના કહેવાય, બહુ ટોપ લેવલની જાગૃતિ આવી ગઈ કહેવાય. નિરૂમા, દુર્યોધનને જે થતું હતું જાનામે ધર્મમ નચમે પ્રવૃત્તિ, તો એક ચારિત્રમાં આવે દુર્યોધન, તો એનું શું? હા પણ એટલું એ જરાક ટેમ્પરરી, બહુ કે લાંબુ નહોતું રહેતું. એને તો કૃષ્ણ ભગવાનની સામે એણે આ વાત કરેલી, અંદર મને થયા કરે છે એમ, પણ એ જાણપણામાં નહોતો, એ ખરેખર જ્ઞાતા પ્રદમાં નહોતો. એ મને ખબર છે, હું જાણું છું કે હું ખોટું કરું છું, પણ એમાંથી હું બહાર નથી નીકળી શકતો. એવું તો એ સ્ટેજ ઉપર હતો, એ બુદ્ધિના લેવલથી થોડુંક આટલું થોડું થોડું એને ઝાંકું ઝાંકું કંઈક લાગતું હતું એને, એટલું આવરણ ઓછું. એ તો કરું છું, બરાબર જ કરું છું, ખોટું કશું છે જ નહીં આ. પણ આ ભગવાન આગળ આટલું બોલી ગયો એને, બાકી બીજા કોઈ આગળ આવું ક્યારેય બોલ્યો નથી કે હું મારો આવું ભૂલ થાય છે, પણ ભગવાન આગળ બોલી ગયો એ. પેજ 181. કરતા થયો તો લાગે દોષ. ફાઇલ નંબર 1. ખાય નાય સંડાસ જાય ત્યારે જો ત્યાં મોડું થયું હોય તો બૂમા બૂમ કરી મૂકે, ત્યાંય જો જવા ના દે ને તો વઢવાડ કરે. અલ્યા સંડાસ જવાનું કંઈ મહત્ત્વનું? ત્યારે કહે એ મહત્ત્વનું, જ્યારે ના જવા દે ત્યારે ખબર પડે કે મહત્ત્વનું છે કે નહીં. દાંતણ કરે, ખાય, દોડધામ કરે, એ બધું જોયા કરવું આપણે. સૌથી મહત્ત્વનું આ છે, જરાક જો તમને ના જવા દે તો ખબર પડે કેટલી દોડધામ કરાવી મૂકે, કેટલા ઊંચા નીચા કરાવી મૂકે, લાઈનો લાગે ત્યારે ખબર પડે કે આનું કેટલું મહત્ત્વ છે. કે આપણે બધા હમટા છૂટે ત્યારે ખબર પડે. પ્રશ્ન કરતા, આટલી બધી ઉપાધિ શા માટે કરાવી? ન કરાવાય તો ના ચાલે? દાદાશ્રી, એ જોને કરે એ ઉપાધિવાળા જ છે. ચંદુભાઈ તો જન્મ્યા ત્યારથી જ ઉપાધિવાળા. ચંદુભાઈ જગ્યાએ પોતે પોતાને મૂકી દેવાના. પ્રશ્ન કરતા, એને કહેવાનું ચૂપ, મને બેસી રહેવા દે, ખબરદાર જો. દાદાશ્રી, નહીં, ખબરદાર નહીં કહેવાનું. આપણે પોલીસવાળા નથી, આપણે ભગવાન છીએ. જબરો પોલીસવાળા એવું કરે, ખબરદાર કે ના ખબરદાર, આપણે તો ભગવાન છીએ, જોયા કરવાનું. આપણે આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં અને એ કરતા સ્વભાવમાં, કરતા સ્વભાવવાળો ઉપાધિ કર્યા જ કરવાનો. પૂતગલ કરતા સ્વભાવનું છે. પ્રશ્ન કરતા, એ પૂતગલને તો નાવું છે, ધોવું છે, એવું કરવું છે, આપણે ક્યાં એવું કરવું છે? દાદાશ્રી, ચંદુભાઈ શું કરે છે એ આપણે જોયા કરવાનું, બીજો કશો ધર્મ નહીં. તમે તમારા સ્વભાવમાં, ચંદુભાઈ ચંદુભાઈના સ્વભાવમાં, તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર કહીએ, તારો ભટકવાનો સ્વભાવ તે ભમરડો, એનો ટાઈમ થઈ જાય એટલે પડી જશે. ભમરડો તો ફરિયાદ કરે ને, તે આ એ ભમરડો જ છે. મન કરે છે બધું, આત્મા કરતો નથી. પ્રશ્ન કરતા, મનથી દોષ લાગે ને? પેજ 182. દાદાશ્રી, ના, હું કરું છું એવું માનીએ તો દોષ લાગે. હું કરતા છું, આ શુભનો કરતા હું છું, અશુભનો કરતા હું છું, ત્યાં સુધી દોષ લાગે, ત્યાં સુધી કર્મ બંધાય. પણ પોતાના સ્વરૂપમાં આવી ગયો પછી કરતા ભોગતા માટ્યો, ત્યારથી પછી દોષ ના લાગે, પછી સંવર રહે. આમ ખાલી થાય મમતા. પ્રશ્ન કરતા, હવે આ મમતા ઉપર આવ્યું, કરતા પછી એ મમતા. પ્રશ્ન કરતા, મન વચન અહીં આગળ કહે, ભમરડો એનો ટાઈમ થઈ જશે એટલે પડી જશે. એટલે આપણે સુધારવાની વાત કરીએ ને, ભમરડાને સુધારવો, આમ કરો તેમ કરો, એનો ટાઈમ પૂરતો છે, એક દાડો ખાલી થઈ જશે. તમે જ્ઞાનથી એનો ઉકેલ લાવો. એમ લોકો શું સારાનો કરતા થાય છે, તો સારાનો કરતા એ દોષ જ છે એક જાતનો, ખરાબનો કરતા માંથી સારાના કરતા મજા આવે છે, પણ બંને દોષ જ છે. કે છે કરતા ભોગતા મટ્યો ત્યારથી દોષ ના લાગે. આમ ખાલી થાય મમતા.
પ્રશ્ન કરતા, મન વચન કાયાની મમતા ખલાસ કરવી હોય તો શું કરવું? એ મમતાને જોઈ તે જોઈ લી હોળી, હોળીમાં હાથ ઘાલીએ તો આનંદ રહે કે જોઈએ તો આનંદ રહે? પ્રશ્ન કરતા, જોઈએ તો આનંદ. દાદાશ્રી, તો જોવાની આપણે આ ચંદુભાઈની મમતાને જોઈ. પ્રશ્ન કરતા, પણ આમાં ખરાબ કર્મનો ઉદય આવે તો પાછો પલટો ના થઈ જાય? દાદાશ્રી, ના કશું થાય નહીં, જે ઉદય આવે એને જોયા કરવાનું. ચંદુભાઈ ગાંડા કાઢતા હોય તો એ તમારે જોયા કરવાનું, તેથી કંઈ આપણને નુકસાન નથી. મહી જે ભરેલો માલ છે તે આવા ગાંડા કાઢે વખતે, સારો ભર્યો હોય તો ડાયા કાઢે. તમે શુદ્ધાત્મા છો અને બીજું કશું કરવાનું નથી. મૂળ વસ્તુ પામી ગયા પછી કશું રહ્યું જ નહીં. હવે ચંદુભાઈ શું કરે છે, કોના છોકરા ચંદુભાઈ રમાડે છે, એ બધું આપણે જોવાનું. કોના છોકરા? તમારા છોકરાને રમાડો છો એટલે એવું કહેવાનું, પણ આ બધું જોવાનું આપણે. પ્રશ્ન કરતા, પણ એ જોવામાં નથી રહેવાતું. દાદાશ્રી, એ તમારે પૂરું ના રહેવાય, અમે કરીશું એનો પાછો રસ્તો, પણ જોવાનું જ આ ખાલી. પ્રશ્ન કર, પેજ 183. અહીંયા કહે છે ને, કોના છોકરા તમારા છોકરાને રમાડો છો, જો વાત કરી લો તમે જુઓ જ છો, એટલે છૂટા જ પડી ગયા, મમતાથી પણ છૂટા પડી ગયા. પેજ 183. પ્રશ્ન કરતા, એટલે ચંદુભાઈથી જુદા તો છીએ પણ વર્તનમાં એવું દેખાતું નથી હજી. દાદાશ્રી, વર્તનમાં ના હોય એ તો આપણે જોવાનું જ હોય. ફક્ત મનમાં ખરાબ વિચાર આવે તો ખરાબ ખબર પડે, અને સારો વિચાર આવે તો સારી ખબર પડે, એ બધું ખબર ના પડે આપણને. પ્રશ્ન કરતા, એ પડે? દાદાશ્રી, તો એ જ જોનારો, એ આત્મા જોનારો, તમને રાગ દ્વેષ કોની કોની ઉપર થાય છે? પ્રશ્ન કરતા, નથી થતા દાદાશ્રી. ત્યારે એ જ આત્મા, અને તે જોયા જ કરે છે બધું. મનમાં ખરાબ વિચાર આવ્યો તોય, સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, તરત જ જોયા કરે બધું. કોક વાણી શું બોલ્યો, કોઈ ખરાબ વાણી બોલ્યો હોય કે સારી બોલ્યો હોય, તોય પણ રાગ દ્વેષ ના થાય એનું નામ આત્મા, અને રાગ દ્વેષ થાય એનું નામ સંસાર. જુઓ, ક્રિમિનલ કે સિવિલ ગુનાઓને આપણે નેક્સ્ટ પેજ લઈએ, એનું પાછળથી 184માં 5મી લીટી છે ને, ત્યાંથી શરૂ કરીએ. તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા, પેજ 184. પેજ 184. તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા, શુદ્ધ જ સ્વભાવમાં આવ્યા, બીજું કંઈ તમારે હોય નહીં. હવે ડિફોલ્ટર છે કે શું છે એ જોવાનું અને જાણવાનું, અને વ્યવહાર છે ત્યાં સુધી હિસાબે કાઢવો પડે કે આ અહીં જરા હજુ કાચું છે, અહીં આગળ બરોબર થયું છે, હજુ આ થોડુંક અહીં કરવાનું છે, અહીં પ્રતિક્રમણ કરવાના બાકી છે. વ્યવહાર છે ત્યાં સુધી હિસાબ કાઢવો પડે ને, એ જ જોવાનું છે ને. જો અહીં આવી ગયું એ બધું જોયા કરવું કહે છે, પણ જોડે જોડે આ સુધારવાની વાત આવી. અહીંયા પ્રતિક્રમણ કરવાનું બાકી છે, અહીં કાચાશ છે, અહીં ચોખ્ખો થયો છે, એ બધું પણ સ્ટડીમાં લેવાનું છે. જોતા જોતા સારા ખોટાના ભાગમાં ના પડી જતા, એ તો મૂળથી સરવાળે ખોટ જ છે, એમાં કંઈ કમાયા નથી. ત્યારે આપણે ના કમાયા તો તે ધંધો જ છોડી દેવો, સારા ખોટામાં કમાયા નહીં ને? પ્રશ્ન કરતા, ના એ ચંદુભાઈ કર્યા કરે. દાદાશ્રી, હમ આપણે જોયા કરીએ. પ્રશ્ન કરતા, દાદાની વાત સાંભળ્યા પછી પણ બીજી બધી વાતો કરીએ, ચર્ચા કરીએ છીએ? દાદાશ્રી, એ તો કરીએ છીએ એવું નથી, પણ બધું તમારું થઈ જાય છે, એમાં તમારે જોયા કરવાનું હોય, તમે કરતા નથી, તમે કરતા હો તો બતાવો. પ્રશ્ન કરતા, સામે ચાલીને આવી પડે તે નિમિત્ત, કે સામે ચાલીને નિમિત્ત બનવું વ્યવહારમાં, લગ્ન વગેરેમાં? દાદાશ્રી, આ વ્યવહારમાં લગ્ન વગેરેમાં સામેથી આવી પડે તો આપણે ક્યાં જવાનું છે? એ તો ચંદુભાઈને જવાનું છે ને. તમારે માટે તો કશું કામ જ રાખ્યું નથી, મેં તો કશું કામ તમને સોંપ્યું નથી ને. આજ્ઞા પાડવાની સોંપી. પેજ 185 જોયા કરો. પુરણનું ગલન.
જ્ઞાતા દ્રષ્ટા આપણે થયા અને ચાલશે સી રીતે? તો કહે છે વ્યવસ્થિત શક્તિમય પ્રેરણા આપશે, તે આધારે ચંદુભાઈનું ચાલ્યા કરશે. દાદા અમેરિકામાં 82 જતા હતા ને, એ પછી બધા જ્ઞાન શરૂઆત સાવ નવા નવા પહેલી વાર મળતા, એટલે દાદા બધાને કે તમારે કશું જ કરવાનું નથી, ખાલી અમારી 5 આજ્ઞા જ પડવાની. પછી 5 આજ્ઞા સમજાવે ને ત્યારે પાછા વારે વારે પૂછે, આ બોલો મેં આ કંઈ આમ છે કંઈ અઘરી આજ્ઞા પડાવી છે ને? હા, જો ના પડાવી તો કહો, એકાદ બે ઓછી કરી નાખું કે છે. તો બોલે કે ના ના દાદા સહેલી છે, પડાવી છે. દાદાની પાસે સહી કરાવી લે. હા ના દાદા કંઈ અઘરી નથી, હવે પડાવી સહેલી છે એમ કે. હા દાદા, પછી બીજે વર્ષે, પછી ત્રીજે વર્ષે જાય, પછી મહાત્મા જેમ જૂના થાય ને, 2 વર્ષ જૂના થાય ને, પછી ત્રીજે વર્ષે દાદા કે આજ્ઞા મારો હવે કહે છે કે હવે થોડું થોડું કહે છે કે જરાક કશાય ઓછા કરો, છોકરાની મમતા ઓછી કરો, આ રાગ દ્વેષ ઓછા કરો, બહુ મારા મારા મમતામાં પડે છે ઓછું કરો. તમે આત્મા બીજા મંડી પડે, હાર એ મારે એની પાછળ પડે. પછી જે વર્ષે આવે તો કે હવે જરા બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાળો કે છે. પછી 5મી વર્ષે છેલ્લે છેલ્લે કે હવે તો આ કે છે કે આ પૂતગલને બધું સુખ ના અપાય, હાસ ના કરાય, ટેકો ના દેવાય, પૂતગલ પૂતગલમાં રહે, આપણે આત્મામાં રહેવાનું, આ એર કન્ડિશન ના બહુ વપરાય, આ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ના ખવાય, આ તો બધું પૂતગલ સુખ છે કે છે, એમાં ના પડાય, આત્માનું સુખ જ લેવાનું હોય. જે મહાત્મા કે દાદા તમે તો કહેતા હતા બહુ સહેલું છે, ખીચડી કરતાં સહેલું છે, તમે તો ધીમે 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 બધું કાઢો છો કે છે. નીરુમા તમે એવું જ કરાવો છો ને, નવા મહાત્મા આવે તારે કશું બધું જોયા કરવાનું છે, અત્યારે તમે માળા કરતા હોય તે કર્યા કરો, આમ કરો, પછી બધું ધીમે ધીમે લો છો આગળ. ચાવીઓ તમારી પાસે, દાદા કહે છે ને તમને બધું સોંપી દીધું છે, પણ ચાવીઓ મારી પાસે છે, ચાવીઓ તમારી પાસે હોય છે બધા મહાત્માઓની. તમે ધીમે 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 જેમ જેમ મહાત્માની જેટલી જેટલી પ્રગતિ થાય એમ એને આગળ આગળ લેતા રહો છો. મારી પાસે તો એક જ માસ્ટર કી છે પ્રેમની. જય સચિદાન. એમાં બધાના તાળા ખુલી જાય છે એક એક. મંદિરોમાં ધીમે ધીમે ખરી પડે છે એવું લાગે છે. હા ખરી જ પડે. તો પછી આગળ પેજ 185 જોયા કરો. પુરણનું ગલન. જ્ઞાતા દ્રષ્ટા આપણે થયા અને ચાલશે સી રીતે? તો કહે છે વ્યવસ્થિત શક્તિમય પ્રેરણા આપશે, તે આધારે ચંદુભાઈનું ચાલ્યા કરશે. ચંદુભાઈ ગાળાગાળી કરે, મારામારી કરે, તો એ આપણે જોયા કરવાનું, આટલું જ આપણું વિજ્ઞાન છે. આ પૂરણ કરેલું ને એ ગલન થાય છે, જે પૂરેલું તે ગલન થયા ગલન તો થયા વગર રહે જ નહીં ને, એનો વાંધો નહીં રાખવાનો. તમારે જોયા કરવાનું, જેવું પૂરણ કર્યું હોય તેવા પ્રકારનું ગલન થશે. બહુ કડક કર્યું હોય તો કડક નીકળશે, ઠંડુ કર્યું હશે તો ઠંડુ નીકળશે, પણ એ ગલન તો થયે જ છૂટકો છે ને. ટાંકીનો ભરેલો માલ હતો, ભૂલ ના થાય આવી, નહીં તો બહુ ઊંચું આ જ્ઞાન છે, પછી બફાઈ જશે કેસ આખો. ક્રિયા જૂની આપણે આવી કરેલી હોય એનું ફળ આવ્યું તે જોયા કરવાનું. ફરી નવો વેપાર કરીએ ત્યારે વાંધો આવે ને. કાણ અને વાજા બેઉ સરખા જ્ઞેય. અમે આ પણ એમ બધી ક્રિયાઓમાં આમ થાય કે આ કેમ આવું આવ્યું છે ને, માટે આ ખરાબ ખોટું, આવું હજુ આવું માલ કેમ નહીં, આવું કેમ આવું થાય છે, આખું આવું ના થવું જોઈએ એમ છે તેમ. તો કે ભાઈ આ તો જૂની ક્રિયાઓ છે, તે થયેલી અત્યારે નથી, અત્યારે તો ફળ સ્વરૂપે છે કે છે. આપણે ફરી નવો વેપાર ના કરો તો જૂની ક્રિયા જે આવી છે ને જોયા કરો, ખાલી થયા કરશે. આપણું કામ જોયા કરવાનું છે. અમે તો અમારી જાતને શું માનેલું, અમે જે છીએ એ છીએ, અંતકરણમાં બીજા કોઈનું સાંભળેલું જ નહીં. આમાંથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા બોલે, કોઈનું સાંભળેલું નહીં ત્યારે સ્થિર રહેલા ને. આ તો કેટલા બધા બહુ સરસ બોલે, બેન્ડ વાજા વગાડે, અને કેટલાક તો કાણ કરવા આવે,
અલ્યા, બેન્ડ વાજા વગાડ્યા કરતા હતા, હવે કાણ કરવા આવ્યા છો? તમે કોણ? અલ્યા, મુઆ, એ બેન્ડના વાજા મને ગમે તો કાણવાળાનું મને વાંધો આવે ને? આ મારું અને આ પરભાર્યું સ્વ પરની ભેદરેખા દેખાડે છે, તે શાયદ સમકિત કહેવાય. અરે પેલું શું કહે છે, તમને આ એક વસ્તુ ગમશે, બેન્ડ બાજા ગમશે, તો પેલો કાણની રડારોડ તમને નહીં ગમે. બેઉને જોયા કરો તો તમે કોઈ ગમો અણગમો કે ભોગવટો નામ કશું રહેશે જ નહીં એમ કે છે. અને આમાં જબરજસ્ત વાત પેલી કરે છે કે અમે આ અંતસ્કરણમાં મનનું, બુદ્ધિનું, ચિત્તનું, અહંકારનું કોઈનું સાંભળેલું જ નહીં. અમે જે છીએ તે જ રહ્યા કે છે. અમે શુદ્ધાત્મા આત્મા તરીકે રહ્યા. મન, બુદ્ધિ, ચિત્તને અહંકારના બેન્ડ વાજા કે છે. ઘડીકમાં ખુશખુશ હોય, ઘડીકમાં તો ડિપ્રેસ થઈ ગયું હોય, જાત જાતનું બતાડે એમ કે. એમાં અમે ભળીએ જ નહીં એમ કે, જોયા જ કરીએ. અને આ સરસ વ્યાખ્યા આપે છે કે આ મારું ને આ પરભર્યું આ સ્વપ્નની ભેદરેખા બતાડ્યા કે એ સહાયક સંકેત. સમ્યક દર્શન બેઉ ભેદરેખા ના બતાવે. સમ્યક દર્શન એટલે શું કે આ હું છું એવું મને ભાસે છે કે છે. એટલું જબરજસ્ત પદ આપણને આપ્યું. ચોથા ગુંઠાણામાં ખાલી ભાસી ભાસિત જ પરિણામ છે. એક્ઝેક્ટ નથી ખબર પડતી બેન ભેદની. આપણે તો અહીંયા અક્રમ એક્ઝેક્ટ બે ભેદ છે એ ઉપર પેલામાં ખાલી ભાસ જ છે. પછી પાછું એક થઈ જાય. આ મારું અને આ પરભાર્યું સ્વપરની ભેદરેખા દેખાડે છે, તે શાયક સમકિત કહેવાય. સમ્યક દર્શન બેઉ ભેદરેખા ના બતાવે. સમ્યક દર્શન એટલે શું કે આ હું છું એવું મને હવે ભાસે છે એમ. એટલે થોડી થોડી પ્રતીતિ બેસતી જાય, પછી ઉઠી જાય, થોડી વાર પછી ઉઠે બેસે, પાછી ઉઠે બેસે. અને આ ક્ષાયક સંકેત કાયમ પ્રતીતિ રહે. અને આ જ હું અને આ જુદું, પેજ 186. આ હું અને આ જુદું, હવે જુદામાં બે પ્રકાર. ઘડીકમાં છે તે બેન્ડ વાજા લઈને આવે ને મોટા મોટા શણગાર કરીને આવે, અને ઘડીકમાં કાણ કાઢવા તૈયાર થઈ જાય. તે પેલું બેન્ડ વાજા આવે ત્યારે ખુશ થઈ જઈએ, અને પેલું કાણ કાઢવા આવે ત્યારે ડિપ્રેસ થઈ જઈએ. અને આ હવે ખુશ થવાનું ને ડિપ્રેસ થવાનું નહીં, એને જોયા જ કરવાનું. એટલે આ વાજા વાગે તેને ખાલી જોવાના છે. પછી આ જો આમાં વાજા વગાડ્યામાં એનો રસ ચાખીશું તો કાણ કાઢશે એનો પાછો રસ ચાખવો પડશે, તે વખતે ગમશે નહીં. એના કરતાં કાણ કાઢે તે રસ ના ચાખવો હોય તો પહેલાં ચાખશો જ નહીં, જોવાનું છે. આ ચાખવા માટે નથી. શાયક દર્શન કોનું નામ? પોતાનું એ પોતાનું, અને પારકું એ પારકું. પારકું લેવા દેવા નહીં. આપણે જે પોતાના જાણીએ એ તો જ્ઞેય વસ્તુઓ છે, જાણવાની જરૂર છે, ચાખવાની વસ્તુ નહીં. બંને દેખાય ખરા, વાજાવાળો હોય તે ને કાણવાળો હોય તે દેખાય ખરું ને? કારણ કે એક જ પ્રકારનું ના હોય પૂતગલ. પૂતગલ હંમેશા વિરોધાભાસ અને જાત જાતનું હોય. એટલે આપણે મહાત્માને આ ભાગ આવીને જે શાયક દર્શન મળ્યું છે, પોતાનું પારકું જુદું રાખ્યા કરજો કે છે. એ પારકા ભાગમાં બે વિભાગ પડે. મન કોઈ વખત સારું સારું બતાડ કરે, કોઈ વખત મન ખરાબ બતાડ કરે. બેઉને નિકાલ કરી નાખો કે છે, જોયા કરો, જાણ્યા કરો. હવે છે ને આપણે 190 ઉપર જઈએ. સેમ વાતો જ છે બધી. નિરૂમા 185 ઉપર, પાનના ઉપર છે. ભૂલ ના થાય છે, ભૂલ ના થાય આવી નહીં તો બહુ ઊંચું આ જ્ઞાન છે. પછી બફાઈ જશે કેસ આખો. એટલું નથી સમજાશે કેવી રીતના દાદા કહે છે. એટલે જોયા કરવાનું કે છે. શું આ બધું જે પૂરણ કરેલું છે ને ગલન થઈ રહ્યું છે એ તમારે જોયા કરવાનું. શું જે હોય, સારું હોય કે ખરાબ હોય, બધું જોયા કરો કે છે. અને જે તો જે ભરેલો માલ છે તે નીકળવાનો જ છે કે છે. જેવું પૂરણ કરેલું એવું નીકળશે. એટલે આમાં કેવું કહે છે કે તમે આ બધું જોયા નહીં કરો ને, એમાં જો તમે તન્મયાકાર થઈ જશો તો આખો કેસ બફાઈ જશે એમ કહે છે. જોયા કરો. ચલો આગળ. 191
એટલે આ બધું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જને કેવી રીતે ભોગવવું આગળ નથી કહેતા કે આ બધા પરિણામ તમને રહ્યા, કારણો ચાર્જ થવાનું બંધ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ બાકી રહ્યું છે. ડિસ્ચાર્જ સી રીતે પૂરું કરવું એ બધી વાત સમજી લો, એ તમને કંઈ ગૂંચવાડો આવે તો પૂછીને ઉકેલ લાવી નાખો, પણ છે ડિસ્ચાર્જ બધું. શું કહો છો? નિરૂમાં એમ કહું છું, 182 નું જે સૌથી છેલ્લું લાઈન છે ને, ક્યાંથી ક્યાં તમે પાછા જાઓ છો? 82 વખતે ક્યાં હતા તમે? આપ હતા પણ પૂછું તું માઈક નહોતું, વિચાર કરતા હતા કે આવશે આવશે એમમાં. દાદાશ્રી એ તમારું પૂરું ન રહેવાય, અમે કરીશું એનો પાછો રસ્તો, પણ જોવાનું જ ખાલી. એટલે રસ્તો કરીશું એટલે શું કહેવા માગે છે? રસ્તો કરશું એટલે કઈ રીતે? એક બીજું કંઈક બીજું તમે આપણને આમ ના ફાવે તો બીજી રીતે, બીજું ના ફાવે ત્રીજી રીતે કંઈક તમને આમાં લાવવા માટે કરીશું તો ખરા જ. એમ અચ્છા, કે છે ને જોવામાં નથી રહેવાતું કે ના રહેવાય એમ, પૂરેપૂરું તો ના જ રહેવાય એમ કે છે. એટલે અમે કંઈક બીજો રસ્તો કરશું, ધીમે ધીમે તમને જોવામાં લઈ આવીશું. એટલે આપણે આપ વિધિને એ કરો, એની અંદરથી ઓટોમેટિક અંદરમાંથી થવા માંડે એવું ખરા? એ તો એ બધા તો ઉપાય કરવાના જ છે ને, કરે જ છે બધા એમ કે. શક્તિઓ પુરુષો આ કરશું તે કરશું. જય સચ્ચિદાનંદ. નિરૂમાં આજે નહીં ચાખવાનું જે દાદા કહે છે ને કે ચાખવામાં પડશો નહીં, પણ એટલું બધું સહજ રીતના થઈ જતું હોય એવું થયું એ વખત, એટલે જ્યારે ખાસ કરીને વાજા વાગે છે ત્યારે ચાખવાનું, એટલે રાગની ફાઇલો કે જે મીઠું લાગતું હોય ત્યાં આગળ, તો એ કેવી રીતના ત્યાં આગળ કે ચાખવું નહીં? આજે દાદાની આપણે દાદાની વાણી આપ સાંભળીને, એટલે દાદાના શબ્દો આપણે હાજર રાખ રાખ કરવાના. શું વાજા વાગવા મળે ત્યાંથી જ આપણે જાનકીર ક્યાં કરવાનો? જો જેવા હવે આ મીઠું આવ્યું છે, ચેર ચેર ચેર, વાજામાં પડીશ નહીં, જોયા કર આ મીઠું છે, જોયા કર, ચાખીશ નહીં. તો પછી પેલું કડવું આવે તેમાં આવશે જ, કાણ વખતે રહેશે જ, છતાંય કાણ કરવા આવે ત્યારે કહેવાનું કે હા કાણ છે આપણું, ન હોય જુદું રાખ, જુદું રાખ આ પાડોશીને ત્યાં રડવાનું છે, આપણે ત્યાં નહીં. એટલે નીરૂમાં કાણ એટલે એવું કાણવાળું હોય ને ત્યારે તો તરત એવું થાય કે આ જુદું છે આપણું ન હોય, કે પછી એ વખતે એવું પણ યાદ આવે કે જો પહેલાં કોઈક વાર લીધું હશે એનું રીપેમેન્ટ આવ્યું છે એટલે લઈ લો, સામેને દોષી નહીં જવાના, એ વખતે બધું ડાયું ડાયું બધું સડસડાટ યાદ આવે ત્યારે જુદું થઈ જાય, પણ પેલું ચાખવાવાળું જેમાં આમ રાખતું હોય ને એ ઘડીએ ના એ જતું રહે, એ ઘડીએ એવું તરત યાદ નથી આવે. એટલે પેલું છે ને લપસ મીઠું એટલે લપસાઈ પડે. હા, અને પછી મૂળ તો ત્યાં છે ને કે જો એક વાર એ મીઠું ચાખ્યું તો જેમ દાદા કહે જેમ કાણવાળું આવવાનું જ છે પાછળ. એટલે ત્યાં હવે પ્રેક્ટિસ પાડવાની, શું ધીમે 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 પ્રેક્ટિસમાં મૂકવાનું. આવા શબ્દો આપણી પાસે આવ્યા દાદાના, એટલે હવે 10 વાર મીઠા વખતે એકાદ બે વાર તો રહ્યું, પછી 3-4 કરતું કરતું આગળ વધવાનું. શું નિરૂમાં? જય સચ્ચિદાનંદ. હમણાં આવ્યું ને કે જો પેલું કાણવાળું પેલું આ રસવાળું ચાખશો તો પેલું કાણવાળાનો રસ લેવો પડશે, એટલે જ્યારે સારું આવે ત્યારે આપણે એવું કરીએ ને કે ના બાબા પછી પેલું ઊંધું આવશે, દાદાના શબ્દો યાદ કરીને તો એ ઊંધું આવશે એ નથી જોઈતું, એટલે આપણે આ ન કરો. તો ગઈકાલે જાનકીબેનની જ વાતમાં થયું હતું ને કે પેલું નથી જોતું, પેલું નથી સહન થતું એટલે આમાં નથી ભળવું, તો એમાં કંઈક આપણે બીજું તમે બોલ્યા હતા કે એ ઉપયોગમાં ના રહ્યું કહેવાય, મીન્સ જ્ઞાનથી બુદ્ધિ ના લેવું. તો આમાંથી આ કપટ એક જાતનું કપટ થયું બુદ્ધિથી. તો આમાં પણ અત્યારના પણ આપણે જે હમણાં વાંચ્યું કે પેલું કાણવાળું ના લેવું હોય તો રસવાળું ના લેશો, આનંદવાળું, તો એમાં એ જ આવે? એટલે કે વોટ ઇઝ ધ ડિફરન્સ? ના આ એ જુદું ને આ જુદું છે. એટલે એ ખ્યાલ છે શું કે છે, મારે જ્ઞાનનો ઉપયોગ એટલા માટે કરવો છે, જ્ઞાનનો ઉપયોગ જેથી કરીને મને ભોગવટો ના આવે. તો પેલું પણ એવું જ હતું ને કે પેલું ભોગવટો સહન નથી થતો ને નથી કરવો સહન, એ એટલે જ્ઞાનના વાક્યો ગોઠવીને આધાર? ના જ્ઞાનના વાક્યો નહીં, આ તો ભોગવટાની વખતે તો પછીની વાત છે, પણ આ વખતે સા મીઠું આવે છે ને ત્યારે જાગૃતિ રાખે છે કે આ મીઠું અને કડવું બેવ સરખું રાખ, મીઠું આ જેટલું તને મીઠું લાગશે એટલું પેલું કડું કડું લાગશે, એટલે બેવમાં તું જુદો રહે, રસ ના લે તો જ તું નિર્લેપ રહી શકીશ, ને તો નહીં આ જ્ઞાનથી છે, બુદ્ધિ નથી આમ આવતી.
બંનેમાં બંનેમાં સરખું રહેવું છે. આગળ જ કહે છે ને કે અમે જે છીએ તે જ રહીએ. અમે અંતસ્કરણમાં કોઈનું સાંભળેલું નહીં, અમે આત્મા થયા છીએ, આત્મા તરીકે જ રહીએ. એટલે અમે કોણ છીએ રહીએ, અને આ પારકું કોણ છીએ પણ રાખે છે. અને પારકામાં બે જાતનું છે, એને પણ જાણે કે આ કાણવાળો ભાગ છે, અવાજાવાળો છે. આમાં મને મજા નથી, આમાં મને રસ નથી, મને તો જોવા જાણવામાં રસ છે, હું આ છું, હું આ નથી, એ જાગૃતિ સાથે વાત છે આખી. અને પેલામાં ભાગેડું વૃત્તિ છે, જે ગઈકાલની વાત હતી એમાં ભાગેડું વૃત્તિ છે કે પેલું નથી ગમતું એટલે આપણે આમ વાઘા પહેરાવીને, એટલે એ બુદ્ધિમાં ગયું એમ. નિરૂમા, જય સચ્ચિદાનંદ. નિરૂમા, હા બોલ બેન. સ્મિતા, એટલે આમાં આપણે કીધું ને કે ખરાબ વિચાર આવે કે મન ખરાબ બતાવે કે સારું બતાવે તો જોયા કરવું. તો હવે આપણે ખરાબ વિચાર આવે કે ખરાબ ભાવ આવે કે કોઈનું ઊંધું બુદ્ધિએ બતાડ્યું તો એ સમયે આપણે વિરોધ તો કરીએ જ, એટલે કે આમાં હું સહી કરતી નથી, પણ પછી એને એમ કહેવાનું નહીં કે આ બધું તારે હજુ આમાં ધતિંગ માંડવા છે, તારે છૂટવું છે કે બંધાયેલું જ રહેવું છે. એ વાતચીતનો પ્રયોગ છે પછી, એટલે એ વાતચીત કરાય ને, એટલે કરાય કરાય બધું જ કરાય. અને જ્યારે આવું કંઈ બતાવે, સારો પ્રસંગ આવે કે ખરાબ સંજોગ આવે, તો એ તન્માકાર થતી હોય ક્યાં તો આમ દેખાય કે આ થઈ રહી છે, ને ત્યારે એમ કે આ સંયોગ છે આવી કાયમી નથી. અને કંઈ ઊંધું આવે કોઈ ફાઇલ તરફથી કે તરછોડ માર્યો કે આપણો અપમાન કર્યું, ને પછી બુદ્ધિ એનું ઊંધું બતાડવા જાય એટલે દોષ બતાડે, ત્યારે તરત જ કે તાર છૂટું જ કે શું એ નિર્દોષ છે, તારું જ તને આવેલું છે, અને હવે તું તારે બીજું જોઈએ છે હજુ કે આને ખરાબ. બરાબર છે બેન, તમે આ બધું જે સમજાવો છો બધું બરાબર છે. નિરૂમા, ન્યાયને આપણે ન્યાય તરીકે જોઈએ, અને જ્ઞાતા જ્યારે ન્યાય સ્વરૂપે બને ત્યારે દાદા કે આગળ વધી શકાય. તો એમાં આ શક્તિ પૂરજો, એમ પૂરોસ હોય તો એ તો જુદી વાત છે. જ્ઞાતા જ્ઞેય એટલે આ તો જ્ઞાન પહેલાં જ છે, તો જ્ઞેય હતો ને એ જ જ્ઞાતા હતો. પછી આ જ્ઞાન મળ્યા પછી જે જ્ઞાતા હતો તે હવે જ્ઞેય થાય છે, તો થઈ ગયું આપણને. શું એ આપણને થઈ ગયું? હવે પોતે પોતાને જોતો થઈ જાય તો એ ઉપયોગનો ઉપયોગ ગણી શકાય ને? ના ના, પોતે પોતાને જોવાની વાત નથી, પોતે પોતામાં જ રહેવાની વાત છે. જોનારો ડાયરેક્ટ પોતે થઈ ગયો, એટલે આ બીજા એ પોતે આ બીજા બધાને જે જોનારા થઈ બેઠા હતા જ્ઞાતા, એ બધાનો પોતે જાણનારો તો હવે રહ્યો જ છે, એ થઈ ગયો છે. શું એ જેટલું એ પ્રમાણમાં રહે તો છેલ્લું કહેવાય. હા, એટલે એમાં તમે શક્તિપૂર્વ આવો છો અને આવતા રહેજો વિનંતીમાં. અનુભવ જો છે તમે શક્તિપૂર્વ આવો જ છો અને પૂરી જ રહ્યા છો, અને વાતચીતને સત્સંગ ચાલ્યો જ કરે છે તમારો ને આનો બેયનો. એવામાં તમે આમ જેમ આમ ધોકો મારજો એટલે હવે આ ભેગું જ ન થઈ જાય. બસ આ ભેગું થઈ જાય છે ને એ તો દુઃખ લાગે છે, એટલે એવું દુઃખ લાગવું જ ન જોઈએ. ત્રીજો પ્રશ્ન કરતા ચાલુ કરો. 189 અને ત્રીજી વખત પ્રશ્ન કરતા નું છે ત્યાંથી. જ્યારે એવું થાય ત્યારે પેજ 189 પ્રશ્ન કરતા, જ્યારે આવું થાય ત્યારે દરેક વખતે પેલો અંદરથી વિચાર આવે છે કે આ ખોટું થાય છે, આવું કેમ થાય? દાદાશ્રી, ખોટું થાય છે અને ખરું થાય છે એની ભાંજગઢમાં આપણે ઉતરવાનું નથી, એની મેળે ચંદુભાઈ કરશે. ચંદુભાઈ શું કરે છે તે આપણે જોયા કરવાનું. ડિસ્ચાર્જ એટલે જે માલ ભર્યો છે તે જ નીકળે. ગલન થાય છે એટલે અત્યારનું જ્ઞાન એમ કહે છે કે ડખો નથી કરવો, પહેલાંના આધારે ડખો થઈ જાય છે અથવા એના પક્ષમાં પડી જવાય છે. એ બેની વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે, એ ચાલ્યા જ કરે ને, પણ ડખો નથી કરવો એ તો આજે આપણું જ્ઞાન કહે છે, પણ તે તો આત્માનો ભાગ છે. અને ડખો થઈ જાય છે તે ચંદુભાઈ જ કરે છે. પ્રશ્ન કરતા, આટલું વિજ્ઞાન સમજી લેવાનું છે બધા મહાત્માએ કે થઈ જાય છે એ પહેલાંના જ્ઞાનના આધારે, અને ચેતવે છે આજનું જ્ઞાન આ ખોટું છે, આવું ના હોવું જોઈએ. ડખો કરે છે ચંદુ કરે, પેલા કે ભેગા થઈ જાય છે એવું ના રહેવું જોઈએ,
કે ના રહેવું જોઈએ. આજનું જ્ઞાન કહે છે, પેલું ભેગું થઈ જાય છે પાછલા જ્ઞાનના આધારે. આ આખું મોટા મોટું આપ કે ને પરિણામને ભોગવવું સી રીતે, તો જે આટલું સમજી લીધું કે આ પરિણામ પાછલા પડઘા છે, ડિસ્ચાર્જ પરિણામ છે, તો આપણને સમાધાન રહે એટલે પછી ભોગવટો ના આવે. આગળ પછી પ્રશ્ન કરતા, એટલે આપણે એમાં એવું ખંખેરી નાખવાનું કે આપણે એમાં કંઈ લેવા દેવા નથી. દાદાશ્રી, લેવા દેવા નથી અને આપણે એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. વધારે પડતું કંઈક કોઈને મૂંઝવણ કરે ને કોઈને દુઃખ થઈ જાય તો આપણે કહેવું તમે શા સારું આમ કરો છો વગર કામના, તે હવે કેટલા દાડા બંધાવવું છે, આમ તેમ જરા કહી છૂટવું, તે ચીડાવું નહીં એની જોડે. એની જોડે ચીડાયા તો શું અર્થ. પ્રકૃતિ જેમ પંપ મારી મારીને ચેતન ભરેલું, એમાં શું ખોળો છો, અને થઈ જાય તો એને વઢવાથી શું વળે. પ્રશ્ન કરતા, તે આ જે મૈથી રહ્યા કરે છે એ ડખો નથી કરવો. અત્યારનું જ્ઞાન એવું બતાવે. અને પેજ 190, દાદાશ્રી, એ નથી કરવો એ આજનું જ્ઞાન કહે છે. જ્ઞાન એટલે આત્મા, આ જે પ્રાપ્ત થયેલો આત્મા. ડખો નથી કરવો એ જ્ઞાન છે, ડખો થઈ જાય એ પ્રકૃતિ, એ અજ્ઞાન છે. જે ડખો થાય છે એને આત્મા જુએ છે. બસ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવી ગયો એ ભૂલ થઈ ગયેલી જાણે ને તો એ આત્મા પોતાની ભૂલને જુએ અને જાણે, એનું નામ આત્મા. ડખો થઈ ગયો એ ભૂલ, એને તમે જુઓ એટલે એ ભૂલ નીકળીને ચાલી ગઈ. ભૂલ જોયા સિવાય જાણ્યા સિવાય એ જાય નહીં, પકડાવી જોઈએ. ડીઠી નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય, તને તો દોષ દેખાય છે ને, આ બધા દેખાય છે ને બધા. પ્રશ્ન કરતા, દેખાય છે દાદાશ્રી, બધાય દેખાય છે ને. એને જ વિજ્ઞાન કહ્યું. કોઈ વિજ્ઞાન એવું નથી કે પોતાના દોષ દેખાડે. પ્રશ્ન કરતા, હા એ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાડે છે દાદાશ્રી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાનો, મય પ્રતિકરણ હોવું ચાલુ કરાવે, ઇફેક્ટ માત્ર નહીં. અહીં આખી ઝીણામ ઝીણી વાત છે. આગળ પ્રશ્ન કરતા, 190 ઉપરની ત્રીજી લીટીમાં બહુ ઝીણી વાત છે. જ્ઞાન એટલે આત્મા, આ જે પ્રાપ્ત થયેલો આત્મા, જે ડખો નથી કરવો એ જ્ઞાન છે, અને ડખો થઈ જાય એ પ્રકૃતિ છે, અજ્ઞાન છે. જે ડખો થાય છે એને આત્મા જુએ, બસ. એટલે આ પ્રકૃતિ, આ પાછલો ભાવ, પાછલો માલ, તે પાછલે પાછળ જે અજ્ઞાન હતું તેના આજે આધારે આજે આ પ્રકૃતિ ઊભી થઈ છે. અને પ્રકૃતિમાં જે બધું બની રહ્યું છે એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અને આજનું જ્ઞાન શું કહે છે, તો કે એને માં ડખો નથી કરવો આપણે. એટલે ડિસ્ચાર્જ અને ડિસ્ચાર્જ એટલે પાછલું પરિણામ અને આજની જાગૃતિ, એ બેને જુદા રાખવાનો આખો પ્રોસેસ, એમાં આખો સિદ્ધાંત અમે બતાડી દીધા હતા. ઇફેક્ટ માત્ર જ્ઞેય. પ્રશ્ન કરતા, આપે પેલું કહ્યું ને કે ગમે તે થાય તો જોયા કરવું. દાખલા તરીકે કોઈ માણસ આપણને ટાંકણી મારે તો સામાન્ય રીતે તો સામો એને લાફો મારવાનો જ મન થઈ જાય. દાદાશ્રી, તમારે તે જોવું, સામો એને લાફો મારે તો આપણે જોયા કરવું, અને ના મારે તો તે જોવું. પ્રશ્ન કરતા, પછી પસ્તાવો થાય એનું શું. દાદાશ્રી, તે બરાબર છે, તે આપણે જોવું કે પસ્તાવો થયો અને પસ્તાવો ના થયો, ને મનમાં એમ થાય કે ફરી મારીશ, તે જોવું આપણે. પણ ફરી મારીશ કહે તો કહીએ કેમ અવળું ચાલ્યા. પ્રતિક્રમણ કરો, પેજ 191. બાકી એ બધી ઇફેક્ટ છે, ઇફેક્ટ બદલાય નહીં. ઇફેક્ટ તો જોયા જ કરવાની હોય, અને જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી અહંકાર કરતા હોય ત્યાં સુધી બધું બદલાય. પ્રશ્ન કરતા, આ મારે ના કરવું, આ મારે આમ કરવું, એ બધા નિશ્ચય બધા અહંકારના લેવલ ઉપર છે. દાદાશ્રી, આ તો ચંદુભાઈ કરે અને તમારે જોવું, તમે જોનાર છો. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. ચંદુભાઈ TOPS ટોપ છે, હા ભમરડો છે, તે જોયા કરવાનું. ભમરડો ચડે ઉતરે, અને અજ્ઞાની અજ્ઞાન દશામાં એ TOPS છે, ભમરડા છે. પણ અહંકાર છે એટલે ઊંધું છતું કર્યા વગર રહે નહીં,
ઊંધું છતું કર્યા કરે, કર્તાપદ ખરું ને? એ કર્તાપદ તમારે તો ઉડી ગયેલું, અહંકાર ને મમતા બેઉ ગયેલું. શું થાય છે એને જુઓ. પ્રશ્ન કરતા આ જ્ઞાનથી પોતાને જે આનંદ ઉત્પન્ન થાય છે, પછી એથી આગળ એમ થાય કે આપણે કોઈને આ બાજુ વાળીએ કે જેથી કરીને એને લાભ થાય, તો એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? દાદાશ્રી, એ તો શું થાય છે એ જોવું જોઈએ. ના કરવાનો એ સવાલ નથી અને કરવાનો એ સવાલ નથી, શું થાય છે એ જોવું જોઈએ. કારણ કે એનો કર્મનો ઉદય અને આપણા કર્મનો ઉદય ભેગું થયા કરવાનું બધું, એમાં કરવાપણું રહેતું જ નથી. આપણે જોયા કરવાનું શું થાય છે એવું છે ને. જોવું જાણવું કોને કહેવાય? ત્યારે કહે છે આ જગતને જોઈએ જાણીએ તેને, ત્યારે કહે ના, એ તો બધાય જુએ છે અને જાણે છે, પણ બધા જુએ છે ને જાણે છે એનું એ જગત આપણે જોવાનું છે, અને બીજું વિશેષ જગત આપણે જાણવાનું છે કે મનના પ્રયાય જોઈ શકતા ના હોય પોતે, તે આપણા મનના પ્રયાયને બુદ્ધિના પ્રયાયને બધા જોઈ શકીએ. પણ આ જોવું જાણવું એ કંઈ લોકોના એકલાને માટે નથી. પેજ 192, એ તમારા માટે પણ આ જોવા જાણવાનું છે. લોકોનું જોવું જાણવું રાગ દ્વેષ સહિત છે, અને આ તમારું જોવા જાણવાનું રાગ દ્વેષ રહિત છે. બસ, સિનેમામાં કોઈ કોઈને મારી નાખતો હોય તો તમને ત્યાં મારનારા ઉપર દ્વેષ ના આવવો જોઈએ, અને પહેલાં તો મુશ્કેલી ઊભી થાય, ગમે કે નાય ગમે, બેવ રહે એને રાગ દ્વેષ બંને રહે. કેટલાકને નાય ગમતું હોય ને કેટલાકને ગમતું હોય, પણ તમારે ગમો અણગમો ના રહે, તમારે જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું જોઈએ જ્યાં જઈએ ત્યાં. એટલે પ્યોર જોવું અને પ્યોર જાણવું, અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે. તમને આ બધું ના હોય તો તમે જુઓ શું? આપણે થિયેટરમાં બેઠા પછી ધી એન્ડ લખેલું હોય એમાં શું જુઓ તમે? તમે મુશ્કેલીમાં મૂકાઓ ત્યારે જોવાની વસ્તુ નથી તો જોનાર ક્યાં? જોનાર એબસેન્ટ. જોવાની વસ્તુ તો જોનાર હાજર થાય, એટલે આ બધી ફિલ્મ છે તો આત્મા હાજર રહે. ફિલ્મ ના જોવાની હોય તો એબસેન્ટ થઈ જશે, પણ એ અભ્યાસ નથી, તેનો આપણે અભ્યાસ રાખવો જોઈએ. પછી જે કામ કરવું હોય તે કરો ને. બધું જુઓ કે ચંદુભાઈ શું કરી રહ્યા છે. આ એ ચંદુભાઈને જોયા કરો. ફાઇલ નંબર 1, અભ્યાસ કરવાનો કે છે, અભ્યાસ રાખો કે છે, પ્રેક્ટિસ. એમાં કરવાનો શબ્દ નહીં, અભ્યાસ રાખો કે છે. ચેપ્ટર 2.3, પૂતગલને શુદ્ધ કરો. જોતા રહો અંદરના કચરાને. પૂતગલ એટલે આપણું મકાન. મેં આ રીતનો દાખલો આપ્યો કે મકાન તે ધોળ્યું કર્યું, રંગ રોગાન કર્યું, માટે થઈ ગયું એ શુદ્ધ. એ રીતે આ દાદાએ તમને સમજણ પાડી કે તમે શુદ્ધાત્મા છો, એટલે તારી શ્રદ્ધા ફરી, માટે શુદ્ધ થયો એ વાત ચોક્કસ. પણ હવે અંદરનું બધું ચોખ્ખું કરવાનું બાકી છે. તે એટલે હવે તું છે તે અંદરનો આ બધો કચરો કાઢી નાખ. કચરો હજુ દેખાય છે ને કે નથી દેખાતો? ત્યારે કહે હા, કચરો પડ્યો છે એટલે કચરો કાઢી નાખે. એટલે હવે બીજું શું છે? એ કહે કે હું શુદ્ધ છું. રોજ અંગૂઠા આગળ બોલે છે હું શુદ્ધ આત્મા છું, પણ હજુ થઈ ગયા નથી. ત્યારે કહે શું બાકી છે હજુ એમને? ત્યારે કહે આ ફર્નિચર નીચે બધું બાવા ચોંટેલા છે, એ બધા સાફ કરી નાખ્યા. ત્યાર પછી હવે હું શુદ્ધ છું. ત્યારે કહે ના, હજુ આ વાસણો છે ને તે હજી હતા, એ સાફસૂફ કરી નાખીએ તો સાફ કહેવાય, શુદ્ધ કહેવાય, તો એ કરી નાખીએ. ત્યાર પછી આપણે કહીએ વાસણોમાં તો હજી એ મહી માટી ચોંટેલી છે. બધું થઈ જાય ત્યાર પછી શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે હું આત્મા અને આ શુદ્ધ પૂતગલ થઈ ગયા. એટલે તમે ચોખ્ખા થઈ ગયા ને અમે ચોખ્ખા, તો આપણે છૂટા. એટલે મારે તમને કહેવાનું નહીં હવે આનું.
અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રિ મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101, 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. શિખરજીમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 22 જાન્યુઆરી બપોરે 2:30 મિનિટે. સ્થળ છે તામિલનાડુ ભવનની સામે, તળેટી, ગિરિડીહ. 9924344456. It's Dada Bhagwan Foundation presentation, Tri Mandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101.